SANDHAN All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાનના આ વિડિયો પ્રસારણની અંદર સર્વે વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને સુજ્ઞ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંધાનની અંદર શૈક્ષણિક આંકડાશાસ્ત્રનો વિષય, એમાં ખાસ કરીને શતાંશસ્થ અને પ્રતિશત ક્રમાંક વિશેની સમજ મેળવીશું. શતાંશસ્થ અને પ્રતિશત ક્રમાંક વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ પણ ઉપયોગી છે, જે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવા મિત્રોને વર્ગખંડનો વિદ્યાર્થી તેમના કુલ વર્ગખંડની સંખ્યામાં કયા સ્થાને ઊભો છે તે સમજવા માટે પણ ઉપયોગી છે, અને જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય અથવા અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા હોય અને એમને ભવિષ્યમાં કોઈ સંશોધન હાથ ધરવાનું થાય તો એ શૈક્ષણિક સંશોધન વખતે પણ એ લોકોને પ્રતિશત ક્રમાંક અને શતાંશ વિશેની માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે છે. શતાંશની માહિતી આપણે મેળવીએ ત્યાર પહેલાં તેના પૂર્વ જ્ઞાન સ્વરૂપે આપણે મધ્યસ્થ અને ચતુર્થક વિશેની થોડી માહિતી મેળવી લઈએ. તો આપ આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્લાઇડમાં જે રીતે મધ્યસ્થનો અર્થ આપેલો છે તે પ્રમાણે બધા જ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી અને વિતરણના બે સરખા જો આપણે ભાગ કરવા હોય તો એ ભાગ દર્શાવતું માપ એટલે કે મધ્યસ્થ. એક શિક્ષકને ક્લાસમાં એવો વિદ્યાર્થી કે જેનાથી 50% વિદ્યાર્થી નીચે હોય અને 50% વિદ્યાર્થી ગુણાંકનમાં વધારે હોય એવું માપ જ્યારે શોધવાનું હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ એને વધારે સારી રીતે એ કરી શકે છે. પણ ઘણીવાર એવું થાય કે મારે વર્ગના બે ભાગના બદલે મારે વર્ગના 3 ભાગ કરવા છે અથવા 4 ભાગ કરવા છે એવું કરવું હોય તો ત્યારે આપણે ચતુર્થક, શતાંશસ્થ આવા માપોનો ઉપયોગ કરવો પડે. પણ પહેલાં આપણે આ મધ્યસ્થ વિશેની માહિતી જે મેળવી તેના વિશે આ સ્લાઇડમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2ને વિગતે સમજીએ. ઉદાહરણ 1ની અંદર આપ વચ્ચેના ભાગમાં જે લીલો સ્તંભ જોઈ રહ્યા છો એ લીલા સ્તંભથી 50% ડાબી બાજુ આવૃત્તિ આવેલી છે, જ્યારે બાકીની આવૃત્તિ એક્ઝેક્ટ 50% જમણી બાજુ આવેલી છે. ઉદાહરણ 2ની અંદર જો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જો આંકડાકીય માહિતીની આપણે વાત કરીએ તો અહીં ઉદાહરણ 2માં 3 1-વાળા પ્રાપ્તાંક છે, 1 7-વાળો પ્રાપ્તાંક છે, ત્યારબાદ 8, 12 અને 27 એવી રીતે પ્રાપ્તાંકો એમાં દર્શાવેલા છે. તો આ પ્રાપ્તાંકોને ચઢતા ક્રમમાં જો આપણે ગોઠવીએ તો કેન્દ્રમાં સ્થિર રહેલું માપ એટલે કે 7 એ મધ્યસ્થ સૂચવે છે. પણ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે મારે માહિતીના 2 નહીં પણ 2 કરતાં વધુ ભાગ પાડવા છે, એટલે કે મારા વર્ગખંડના નબળા વિદ્યાર્થી, મધ્યમ વિદ્યાર્થી અને હોશિયાર વિદ્યાર્થી આવી રીતે 3 ભાગમાં વહેંચવા છે. એનાથી પણ જો હું વધારે ચોકસાઈપૂર્વક જવા માંગુ તો મારે મારા વર્ગના વિદ્યાર્થીઓને 4 ભાગમાં વહેંચવા છે. તો જ્યારે મારે કોઈ પણ માહિતીને 4 ભાગમાં વહેંચવી હોય ત્યારે મારે ચતુર્થકનો ઉપયોગ કરવો પડે. તો એ ચતુર્થકના આંકડાશાસ્ત્રીય માહિતીનો આપ આ સ્લાઇડમાં અર્થ જોઈ રહ્યા છો. અહીં આ સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે બધા જ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી અને 4 સરખા ભાગ કરતું જે માપ આપણને દર્શાવે તે માપને આપણે ચતુર્થક તરીકે ઓળખીશું. ચતુર્થકને અંગ્રેજીમાં ક્વાર્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે કે પાદસ્થ વિચલન.
તો આપ અહીં સ્લાઇડમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતે Q1ના નીચેના ભાગમાં આવૃત્તિની 25% પ્રાપ્તાંકો રહેલા છે. Q1થી Q2ની વચ્ચે બાકીના 25% પ્રાપ્તાંકો, આવી રીતે ચતુર્થક છે એ 25-25% ચાર ભાગમાં સમગ્ર સમષ્ટિને વહેંચી રહ્યું છે. તો આપણે પૂર્વજ્ઞાન સ્વરૂપે મધ્યસ્થ અને ચતુર્થકના માપની સમજ મેળવ્યા બાદ હવે મારે જો મારી સમષ્ટિના 4થી વધુ ભાગ એટલે કે 10% નીચે કેટલા પ્રાપ્તાંકો રહેલા છે, 25% નીચે કેટલા પ્રાપ્તાંકો રહેલા છે, 90ની નીચે કેટલા પ્રાપ્તાંકો રહેલા છે, 95 કે 98% નીચે કેટલા પ્રાપ્તાંકો રહેલા છે, આવા બધા માપોની જ્યારે ગણતરી કરવી હોય ત્યારે મારે સતાંશસ્થના માપની સમજ મેળવવી પડે. તો હવે આપણે આજના મુખ્ય ટોપિક સતાંશસ્થની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ. સતાંશસ્થની સંકલ્પનામાં આપ આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે સતાંશસ્થનો અર્થ થાય છે બધા જ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી વિતરણના 100 સરખા ભાગ કરતા માપને આપણે સતાંશસ્થ તરીકે ઓળખીશું. અહીં સ્લાઇડમાં જે આપ ગ્રાફ જોઈ રહ્યા છો તે ગ્રાફની અંદર 1, 5, 10, 20 એવી રીતે ક્રમશઃ આગળ વધતા 95, 98 અને 99 આવા 99 માપો છે એ આપણા વિતરણને 100 સરખા ભાગમાં વહેંચે છે. અહીં આપણે સતાંશસ્થને અંગ્રેજીમાં જો ઓળખવું હોય તો પર્સન્ટાઇલ તરીકે ઓળખીશું, અને પર્સન્ટાઇલ પરથી આપણે સતાંશસ્થને અંગ્રેજીમાં દર્શાવવા માટે સંકેત તરીકે PJ વડે દર્શાવીશું. આપ સ્લાઇડમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે PJ વડે સંકેતમાં આપણે દર્શાવીએ ત્યારે ત્યાં જે બરાબર પહેલું સતાંશસ્થ હોય તો 1, બીજું હોય તો 2, ત્રીજું હોય તો 3, એવી રીતે 99મું સતાંશસ્થ હોય તો આપણે 99 સુધી જેની કિંમત મૂકી શકીએ. દાખલા તરીકે મારે 40મું સતાંશસ્થ શોધવું છે તો હું ત્યાં P40 એવી રીતે લખી શકીશ, અને જો મારે 62મું સતાંશસ્થ શોધવું હશે તો ત્યાં મારે P62 એવી રીતે લખવાનું થશે. ત્યારબાદ હવે આપણે સતાંશસ્થની સંકલ્પના સ્પષ્ટ કર્યા બાદ સતાંશસ્થની 3 રીતે ગણતરી કરી શકીએ છીએ. જ્યારે આપણને સાદા પ્રાપ્તાંક આપેલા હોય ત્યારે આપણે સતાંશસ્થની ગણતરી કરી શકીએ, જ્યારે આપણને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તેના પરથી પણ આપણે સતાંશસ્થ શોધી શકીએ, અને આપણને માહિતી અસતત આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં આપેલી હોય તો પણ આપણે એના પરથી સતાંશસ્થ શોધી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સાદા પ્રાપ્તાંકો પરથી સતાંશસ્થની કિંમત શોધવાની ગણતરી માટેનું સૂત્ર જોઈએ. આપ આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે સાદા પ્રાપ્તાંક પરથી સતાંશસ્થ શોધવાનું સૂત્ર PJ બરાબર જે કૌંસમાં N+1 100 મો પ્રાપ્તાંક. સૂત્રની અંદર રહેલા પદોની કિંમત સમજવાનો પ્રયત્ન કરીએ તો PJ બરાબર જેમું સતાંશસ્થ એવો એનો અર્થ થાય છે, અને અહીં N જે સૂત્રમાં દર્શાવેલો છે એ N કુલ પ્રાપ્તાંકોની સંખ્યા દર્શાવી રહ્યું છે. તો સાદા પ્રાપ્તાંકનું સૂત્ર વધુ સારી રીતે તમને સમજાઈ જાય અને યાદ રહી જાય એ માટે આપણે સતાંશસ્થના સૂત્રની મધ્યસ્થ અને ચતુર્થકના સૂત્ર સાથે તુલના કરીએ. તો અહીં સ્લાઇડમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મધ્યસ્થની અંદર સમષ્ટિના 2 ભાગ એટલે કે N/2 દર્શાવેલ છે. જો આપણે સમષ્ટિના 4 ભાગ કરતા હોઈએ તો આપણે N/4 એટલે કે 4/4 લખવા પડે. તો અહીં આપણે સતાંશસ્થની અંદર સમષ્ટિના 100 ભાગ કરીએ છીએ, માટે આપણે ત્યાં લખીશું N/100. હવે
મધ્યસ્થની અંદર બે ભાગ કરતું તો મધ્યમાં સ્થિર રહેલું હોય તેવું એક જ માપ આપણને મળે. માટે મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન, એટલે કે સમષ્ટિના કુલ પ્રાપ્તાંકો પ્લસ એક એને ભાગ્યા બે કરવાથી જેટલામું અવલોકન મળે એ અવલોકન માહિતીનો મધ્યસ્થ દર્શાવતું હશે. હવે ચતુર્થકની વાત કરીએ તો ચાર ભાગ કરતાં આપણને ત્રણ માપ મળે, ક્યુ વન, ક્યુ ટુ અને ક્યુ થ્રી. તો ક્યુ વન માટેનું સૂત્ર છે એન પ્લસ વન બાય ફોર મૂ અવલોકન. અહીં તમે ધ્યાનથી જુઓ, મધ્યસ્થમાં બે ભાગ હતું એટલે આપણે એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન એવો ઉલ્લેખ કરેલો. અહીં ચતુર્થક ચાર ભાગ પાડે છે એટલે આપણે એન પ્લસ વન બાય ફોર મૂ અવલોકન લખીએ છીએ. ત્યાર પછી ક્યુ થ્રીનું સૂત્ર જુઓ. ક્યુ થ્રીના સૂત્રમાં છે થ્રી કૌંસમાં એન પ્લસ વન બાય ફોર મૂ અવલોકન. ક્યુ વનમાં પણ આપણે વન કૌંસમાં એન પ્લસ વન બાય ફોર મૂ અવલોકન લખી શક્યા હોત, પણ કોઈ પણ સંખ્યા સાથે ગુણાકારમાં એક લખીએ કે ન લખીએ તેનાથી ફેર પડતો નથી, કારણ કે એક એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. તો ક્યુ વનમાં વન કૌંસમાં એન પ્લસ વન બાય ફોરમું અવલોકન લખવાની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે ચતુર્થકના સૂત્રની જેમ જો સતાંશના સૂત્ર વિશે હવે તમે અનુમાન લગાવો તો પ્રથમ સતાંશનું સૂત્ર થશે પી વન બરાબર વન કૌંસમાં એન પ્લસ વન અપોન હંડ્રેડ મું અવલોકન. અહીં પી વન બરાબર વન કૌંસમાં એન પ્લસ વન લખીએ અથવા એન પ્લસ વનના છેદમાં સો લખીએ, બંને સરખું જ છે. બીજું સતાંશસ્થ જો આપણે શોધવું હોય તો બીજા સતાંશસ્થમાં પી ટુ બરાબર ટુ કૌંસમાં એન પ્લસ વન બાય ટુ મું અવલોકન, અને ક્રમશઃ આગળ વધતા પી નવ્વાણું બરાબર નવ્વાણું કૌંસમાં એન પ્લસ વન અપોન હંડ્રેડમું અવલોકન. આ સૂત્રની તુલનાથી હું એવી આશા રાખું કે તમને સતાંશનું સાદા પ્રાપ્તાંક પરથી ગણતરી કરવા માટેનું સૂત્ર સમજાઈ ગયું હશે. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સાદા પ્રાપ્તાંક પરથી સતાંશની ગણતરી કેવી રીતે કરી શકીએ એની સમજ સ્પષ્ટ કરીએ. અહીં તમે સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આપેલી માહિતી પરથી આપણે પી સેવન્ટી એટલે કે સિત્તેરમાં સતાંશની કિંમત મેળવવાની છે. તો જેમ મધ્યસ્થની અંદર પણ પ્રાપ્તાંકોને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના હતા, એવી જ રીતે સતાંશમાં પણ રકમમાં આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા આપણને સ્લાઇડમાં જે જોઈ રહ્યા છો તે પ્રમાણેની સિરીઝ મળે છે. એટલે કે ચાર, પાંચ, સાત, આઠ, દસ, અગિયાર, બાર, પંદર, અઢાર અને ચોવીસ. આ રીતે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી લીધા બાદ હવે સૂત્ર પીજે બરાબર જે કૌંસમાં એન પ્લસ વન અપોન હંડ્રેડમો પ્રાપ્તાંક દ્વારા આપણે સિત્તેરમું સતાંશ મેળવીએ. તો જેના સ્થાને આપણે સિત્તેરમું સતાંશ શોધવું છે એટલે પી જેના સ્થાને આપણે લખીશું પી સેવન્ટી. આપ આ સ્લાઇડમાં બીજા પદમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે પી સેવન્ટી બરાબર ફરીથી જેના સ્થાને આપણે લખીશું સિત્તેર. આપણને આપેલા કુલ પ્રાપ્તાંકોની સંખ્યા દસ હોવાથી એનના સ્થાને આપણે લખીએ છીએ દસ. તો આ રીતે એનું સૂત્રનું સાદુરૂપ આપતા પી સેવન્ટી બરાબર આપણને સાત પોઈન્ટ સાતમો પ્રાપ્તાંક મળે છે. હવે આ સાત પોઈન્ટ સાતમો પ્રાપ્તાંક ઉપર આપણે સ્લાઇડમાં પહેલી લીટીમાં જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવેલ પ્રાપ્તાંકમાં જોવું પડશે. તો સાત પોઈન્ટ સાતમો પ્રાપ્તાંક કેવી રીતે મેળવશું એની સમજ સ્પષ્ટ કરી લઈએ. જ્યારે પણ આપણને સાદુરૂપ આપતા પોઈન્ટમાં એટલે કે અપૂર્ણાંકમાં જવાબ મળે ત્યારે આપણે પ્રથમ
એ અપૂર્ણાંકની નજીકનો સૌથી નાનો પૂર્ણાંક, સૌથી નજીકનો નાનો પૂર્ણાંક કયો છે એ ત્યાં લખી નાખશું. એટલે કે 7.7ની નજીકનો સૌથી નાનો પૂર્ણાંક સંખ્યા થશે 7મો પ્રાપ્તાંક, વત્તા અપૂર્ણાંકમાં કેટલી કિંમત છે, તો કે અપૂર્ણાંકમાં 0.7ની કિંમત છે. એ 0.7ની કિંમત સાથે કૌંસમાં આપણે એવી રીતે બાદબાકી કરશું કે આપણને આપેલો અપૂર્ણાંક કયા બે પ્રાપ્તાંકોની વચ્ચે આવે છે. અહીં જે સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણને 7.7મો પ્રાપ્તાંક છે એ આપણને ખ્યાલ જ છે કે 7 અને 8માં પ્રાપ્તાંકની વચ્ચે હશે. તો એમાંથી મોટા પ્રાપ્તાંકમાંથી નાનો પ્રાપ્તાંક બાદ કરવો જોઈએ. એટલે આપણે લખીશું કે 7મો પ્રાપ્તાંક વત્તા 0.7 કૌંસમાં 8મો પ્રાપ્તાંક માઇનસ 7મો પ્રાપ્તાંક. ત્યાર પછીના સ્ટેપમાં જુઓ, 7મો પ્રાપ્તાંક આપણે પ્રથમ પંક્તિમાં આપેલ ચડતા ક્રમમાં ગોઠવેલ જે સિરીઝ છે એમાં જોઈએ તો 7મો પ્રાપ્તાંક 12 થાય છે. એટલે 7મા પ્રાપ્તાંકની સ્થાને આપણે લખીશું 12 વત્તા 0.7 કૌંસમાં 8મો પ્રાપ્તાંક તમે જોશો તો ત્યાં લખેલું છે 15 અને એની આગળનો 7મો પ્રાપ્તાંક એટલે ત્યાં લખેલું છે 12. તો 15માંથી 12ની બાદબાકી કરશું એટલે આપણને મળશે 3. તો આપણે 0.7ની બાજુમાં 3 લખ્યા છે. 0.7 × 3નો ગુણાકાર કરીશું, એનું સાદુરૂપ આપતા આપણને મળશે 2.1. અને 2.1નું 12 સાથે એડિશન કરતા આપણને ફાઇનલ આન્સર મળે છે P70=14.1. આનો અર્થ એ થયો કે આપણને સાદા પ્રાપ્તાંકો જે આપેલા છે એનું 17મું શતાંશસ્થ થાય છે 14.1. આ માહિતી તમે સરખી રીતે સમજી ગયા હશો. હવે સાદા પ્રાપ્તાંક પરથી આપણે શતાંશસ્થ શોધવાની ગણતરી